समाचार में आगर बात करें, अमदावाद में फायरिंग ना बनावो जाने सामान्य बनी गया छे। गत मोड़ी रात्रे फरी एक वक्त गोमतीपुर विस्तार में फायरिंग नो बनाव बन्यो हतो। मकान नी तकरार ने लई समाधान माटे आवेला शख्सोए फायरिंग कर्यु, जेमां एक व्यक्ति नो मौत थयो। आ बनाव सारंगपुर ब्रिज पासेना सर्विस रोड पासेनो छे, ज्यां रात्रे 10 वाग्यानी आसपास आरोपी इशाक मोहम्मद अंसारी तेमना 10 થી 15 साक्षीतो साथे घटना स्थळ पर आंतरिक तकरार में समाधान मुद्दे मीटिंग करवानुं कहीने आव्या हता। सादिक हुसैन फायरिंग में मौत थयो छे। वातावरण तंग होवाथी विस्तार में चुस्त पोलीस बंदोबस्त गोठवी देवामां आव्यो छे। 180 થી વધુ પોલીસ જવાનો ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવ્યા છે। એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે। ગોમતીપુરમાં હથિયારો સાથે યુવક પર જીવલેણ હુમલો થયો છે। ઘટનાસ્થળે પોલીસને ખડકી દેવામાં આવી છે। ડીસીપી, એસપી, 3 પીઆઈ અને 9 પીએસઆઈ ઘટનાસ્થળ પર હાલ હાજર છે। 2 એસઆરપી કાફલો અને 70 સ્થાનિક પોલીસ કર્મીને खड़े पगे करी देवामां आव्या छे। अमदावाद गोमतीपुर में फरी एक वक्त फायरिंग मामलो सामे आव्यो छे। आ फायरिंग में एक व्यक्ति नुं मौत थई चुक्यु छे। हथियारों साथ युवक पर जीवलेण हुमलो करवामां आव्यो हतो। तलवार अने रिवोल्वर जेवा हथियारों साथ हुमलो करायो हतो। समाधान माटे एकठा थयेला लोकोए आ हुमलो कर्यो अने जेमां युवकनुं मौत थयो छे। परिस्थिति वधु तंग बनी गई हती अने जेना कारणे हाल गोमतीपुर पोलीस छावणीमां फेरवाई गयो छे। 180 જેટલા પોલીસ જવાનોને ગોમતીપુર વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે। એમાં આ સાદિક હુસેન, અમીર હુસેન શેખ એને અને આરિફ હુસેન, અમીર હુસેન શેખ એ ઈશાક નામના વ્યક્તિ સાથે કોઈ કારણોસર ફાયરિંગ થયું છે અને એમાં આ સાદિક હુસેન શેખ છે એને છાતીના ભાગે ગોળી વાગેલી છે અને એક વ્યક્તિ એક્સપાયર થઈ ગઈ છે અને એક વ્યક્તિ સારવાર હેઠળ છે। કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું છે અને કેટલા રાઉન્ડ મળી આવ્યા? અત્યારે તો સ્થળ પરથી ખાલી 2 ફૂટેલા કાર્ટીસ અને 7 જીવતા કાર્ટીસ મેગઝીન સાથે 7.65 આ કાર્ટીસ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિશાલ મહેતા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। વિશાલ, જે રીતે વાત કરવામાં આવે, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં જે ઘટના ઘટી છે, એક વ્યક્તિનું મોત થયું છે, સમાધાન માટે આવેલા વ્યક્તિઓએ જે યુવક પર હુમલો કરી દીધો અને જેના કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી, સમાચાર છે 180 થી વધુ પોલીસ જવાનોને હાલ તહેનાત કરી દેવામાં આવ્યા છે ગોમતીપુર વિસ્તારમાં, હાલ કેવો માહોલ છે? મનીષા, સમગ્ર મામલો એવો છે કે સમાધાનની આડમાં હત્યાનું ષડયંત્ર ઘડી અને ગોમતીપુર વિસ્તારની અંદર અંધાધૂંધ રાતના સમયે ફાયરિંગ કરવામાં આવ્યું, જેની અંદર અત્યારે એક વ્યક્તિનું મોત થયું છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે, જેને અત્યારે સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે જેનું મોત થયું છે તેનું નામ છે સાદિક હુસેન શેખ, એટલે કે રાજુ ગેંડી। આ રાજુ ગેંડીના મોત બાદ અત્યારે હાલમાં સમગ્ર પોલીસ કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો છે। તમે જોઈ રહ્યા છો કે આ જે ઘટનાસ્થળ છે, આ સ્થળ પર જ તેનું મોત થયું હતું। અહીંયા જ પોલીસનો કાફલો અત્યારે ત્યારે ઉતારી દેવામાં આવ્યો છે। રાતના સમયે જ્યારે સમાધાનની બાબતે ઈશાક અને તેના જે સાગરીતો છે તે ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ તે લોકોએ હત્યાના ખતરનાક ષડયંત્રને અંજામ આપ્યો હતો। આ ઘટના હત્યાના ષડયંત્રની અંદર રાજુ ગેંડની સાથે તેનો ભાઈ પણ ઘાયલ થયો હતો અને તેને અત્યારે હાલમાં સારવાર હેઠળ મૂકવામાં આવ્યો છે। આજે રાજુ ગેંડી એટલે કે સાદિકની અંતિમ યાત્રા નીકળવાની છે, તેનો જણાવે આરોપી અને ફરિયાદી બંનેના ઘર એક જ વિસ્તારમાં આવેલા છે। તમે જોઈ શકો છો મારી પાછળ જે રીતે જે માહોલ છે એની અંદર આરોપી અને ફરિયાદી બંનેના ઘર એક જ વિસ્તારમાં આવેલા હોવાથી પરિસ્થિતિ ખૂબ જ તંગ બની છે અને આ પરિસ્થિતિ વધારે વિપરીત ન બને અને કોઈ પણ અપ્રિય ઘટના ન બને તે બાબતને લઈને પોલીસે ખાસ તકેદારી રાખવામાં આવી છે અને ત્યારે હાલ સમગ્ર ગોમતીપુર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। 180 થી વધારે પોલીસ જવાનોને અત્યારે આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવે છે। તમે જોઈ શકો છો જે રીતે પોલીસને અત્યારે આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે। 180 જેટલા જવાનોને અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે, જેની અંદર 70 પોલીસ જવાનો છે, સાથે જ એક ડીસીપી, 2 એસીપી, 3 પીઆઈ, 9 થી વધારે પીએસઆઈ, 20 થી વધારે મહિલા કોન્સ્ટેબલ,
સાથે તમામ લોકલ પોલીસના જે પણ કર્મચારીઓ છે તમામને અત્યારે ઘટનાસ્થળ પર મૂકવામાં આવે છે. લગભગ અનુમાન છે કે બપોરની નમાજ બાદ સાદિક હુસેન એટલે કે રાજુ ગાંધીની અંતિમ યાત્રા નીકળવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર વિધિ પૂર્ણ કરવામાં આવશે. પરંતુ જે રીતે આરોપી અને ફરિયાદીના ઘર સામે સામે છે એટલે વાતાવરણ અત્યારે તંગ બનેલું છે. કોઈ પણ એવી ઘટના ન બને તે બાબતને ધ્યાનમાં રાખી અને પોલીસ અધિકારીઓ દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે અને તમામ જગ્યાએ પોલીસને તૈનાત કરવામાં આવી છે. વિશાલ, ગઈકાલે રાત્રે જે ફાયરિંગનો બનાવ બન્યો ત્યારબાદ આરોપી વિરુદ્ધ પોલીસે કેવી કાર્યવાહી હાથ ધરી છે? મનીષા, જે રીતે ગઈકાલે રાતનો જે બનાવ બન્યો છે તેની અંદર ખાસ સાબિત થયું છે કે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ષડયંત્ર મકાનની લેતી હતી અને પ્રોપર્ટીની બાબત એટલે કહેવાય છે કે જે રીતે કહેવત છે કે જળ જોરી અને જમીન હંમેશા કજિયાના છોરો છે, તેવી રીતે આ ઘટનાની અંદર પણ ક્યાંક ને ક્યાંક મકાનની બાબત કારણભૂત બની છે. જે રીતે પોલીસે તપાસ કરી અને પ્રાથમિક તબક્કે જે હકીકત બહાર આવી છે તેની અંદર જાણવા મળ્યું છે કે રાજુ ગાંધી એટલે કે જે મરનાર વ્યક્તિ છે તે પોતે અગાઉ પણ એક હત્યા કરી ચૂક્યો છે અને હત્યાના કેસમાં તે જેલની અંદર હતો. 12 દિવસ પહેલા જામીન પર મુક્ત થઈને બહાર આવ્યો હતો. તે દરમિયાનમાં તેની જે તકરાર ચાલતી હતી તે તકરાર બાબત સમાધાન માટે ઈશાક અને તેના સાગરી તેને મળવાના હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજુ ગાંધીને અંધારામાં રાખીને આ સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું અને પિસ્તોલ, તલવાર અને તીક્ષ્ણ હથિયારો સાથેનો કાફલો તેની પર તૂટી પડ્યો અને અચાનક જ તેના પર હુમલો થતા તેનું ઘટનાસ્થળ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કરીને મોત કરવામાં આવ્યું છે. સાથે જ તેના ભાઈને પણ ગંભીર ઈજા પહોંચી છે. પોલીસે આ કેસની અંદર 5 થી વધારે આરોપીઓના નામ ખોલી દીધા છે, જેની અંદર અલગ અલગ લોકોના નામ બહાર આવ્યા છે. મહત્વની વાત છે કે જે રીતે આ આરોપીઓના નામ બહાર આવ્યા છે તેની અલ્તાફ પાસી, ઈશાક મોહમ્મદ ઇસ્લામ અંસારી જે મુખ્ય આરોપી છે, સાથે જ રાજા જે ઈશાકનો ભત્રીજો છે, મોટું જે ઈશાકનો ભત્રીજો છે, અને ફહીમ અહેમદ અંસારી, આ તમામ આરોપીઓના નામ ખુલવા પામ્યા છે. સાથે જ 10 થી 12 બીજા અન્ય આરોપીઓ હોય તેવું પણ પોલીસ ફરિયાદમાં અત્યારે નોંધાયું છે. એટલે અમદાવાદ ગોમતીપુર પોલીસ સ્ટેશન સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓને પણ આરોપીની તપાસ માટે કામ પર લગાવવામાં આવી છે. અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. બિલકુલ વિશાલ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ગઈકાલ રાત્રે જે ફાયરિંગની ઘટના ઘટી ત્યારબાદ આજે પોલીસનો બંદોબસ્ત ગોમતીપુર વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો છે. 180 થી વધુ પોલીસ જવાનો ગોમતીપુર વિસ્તારમાં તૈનાત છે.